મારા નોકરના લગ્ન થઈ રહ્યા હતા અને તેણે કહ્યું, માલકિન, મારે મારી પત્ની માટે કપડાં ખરીદવા છે, સાથે ચાલો. અમે કપડાં લઈને ઘરે આવ્યા ત્યારે તે કહેવા લાગ્યો, માલકિન, તમે તેને પહેરીને જુઓ. મેં વિચાર્યું કે કપડાં સરસ છે, એક વખત પહેરી લઉં, પણ ત્યારે નોકર અંદર આવ્યો અને કહ્યું, ચાલો માલકિન. મારા હોશ ઉડી ગયા, કારણ કે એ રાત્રે મારા નોકરનું નામ રોહિત શર્મા હતું. એક દિવસ રોહિત મારા ઘરે આવ્યો અને કહ્યું કે, માલકિન, મારી માતાએ મારા લગ્નની તારીખ નક્કી કરી છે. આટલું કહીને તે શરમાવા લાગ્યો. રોહિત શર્મા 19 વર્ષનો સુંદર છોકરો હતો, પરંતુ ગરીબીએ તેમને નોકર બનવા મજબૂર કર્યો હતો. જે દિવસે તે અમારા ઘરે આવ્યો હતો તે દિવસે હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે મને ખબર ન હતી કે તે સુંદર છોકરો અમારા ઘરે નોકરી માટે આવ્યો છે. જ્યારે અમારા નોકરે મને કહ્યું કે તેના ઘરની સ્થિતિ સારી નથી, તો મેં તરત જ તેને નોકરી પર રાખ્યો. વાસ્તવમાં મારું હૃદય ખૂબ જ કોમળ હતું, હું કોઈની પરેશાની જોઈ શકતી ન હતી. પરંતુ જ્યારે મારા પતિએ પહેલા જ દિવસે નોકરને જોયો, ત્યારે તેણે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું અને કહ્યું, તમે યુવાન છોકરાને ઘરે નોકર કેમ રાખ્યો છે? મેં કહ્યું, તમે પણ કેવા પ્રકારની વાતો કરો છો, મેં તેને થોડો રાખ્યો છે. આ બિચારો જરૂરિયાતમંદ હતો, તે પોતે મારી પાસે નોકરી માટે આવ્યો હતો, તેથી મેં તેને નોકરી પર રાખ્યો. નહીં તો તમે જાણો છો કે ઘરના બધા કામ હું જાતે જ કરું છું. મારી વાતના જવાબમાં મારા પતિએ કહ્યું, હું તારાથી કંટાળી ગયો છું, કારણ કે મારા કોમળ હૃદયના કારણે મારા પતિ મને શરૂઆતથી જ નાપસંદ કરતા હતા. તેને કહ્યું, તારું હજી ચાલતું નથી, નહીં તો તું આખા શહેરના ગરીબોને મારા ઘરે રાખી લે. એ સાંભળીને મારો ગુસ્સો વધી ગયો. જો કે તેને પણ ખબર હતી કે મારી આ આદત ખરાબ નથી, પણ મારા પતિને શંકા કરવાની ટેવ હતી. પહેલા દિવસથી જ નોકરના કારણે મારા અને મારા પતિ વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા, પણ મારા પતિના પાડવા છતાં મેં નોકરને કામ પરથી કાઢ્યો ન હતો. લગ્નના આટલા વર્ષો પછી પણ મેં મારા પતિની કોઈ વાત ટાળી ન હતી, પરંતુ હું આ નોકરના મુદ્દા મારા પતિ સાથે જીદ કરવા લાગી હતી, કારણ કે એવા ઘણા કાર્યો હતા જે તે મિનિટોમાં પૂર્ણ કરી શકતો હતો. જ્યારે પણ હું મારા પતિને મારું કામ કરવા કહેતી, ત્યારે તે પહેલાં તો ચીસો પાડતો, અને જો ભૂલથી પણ એ કામ માટે હા પાડી દે તો 3-4 દિવસ સુધી મારું કામ પૂરું થતું નહીં. આ જ કારણ હતું કે હવે મેં બહારનું કામ મારા પતિ પાસે કરાવવાનું છોડી દીધું હતું. હું દરજી પાસે નોકરને મારા કપડાં લાવવા મોકલતી તો તે ઝડપથી લાવી દેતો અને પૈસા પણ ઓછા કરાવતો, પરંતુ મારા પતિ આ નોકરથી ખૂબ ગુસ્સે હતા. આમ જ તે આ નોકરની પાછળ પડી ગયા હતા. એક દિવસ મેં નોકરને મારા નવા કપડાં સિલાઈ કરવા આપવા જવા કહ્યું. તે બિચારો મારા પતિની કાર સાફ કરી હજુ ફ્રી જ થયો હતો, શર્ટ પણ ભીનો હતો અને કપાર પરના બધા વાર પણ વિખાઈ ગયા હતા. મેં તેને હાથમાં બેગ આપી કહ્યું કે પહેલાં ચા પી લો અને પછી મારા કપડાં આપવા જાઓ. આ સાંભળીને મારા પતિને આગ લાગી ગઈ. કહેવા લાગ્યો, હું મફતમાં પૈસા કમાતો નથી, જેથી તું મફતમાં નોકરોને ખવડાવે પીવડાવે છે. મારા પતિની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે આ સાંભળ્યા પછી નોકરનો ચહેરો પણ શરમથી લાલ થઈ ગયો અને તે કહેવા લાગ્યો, ના માલકિન, હું પહેલાં કપડાં આપી આવું છું, દરજીની દુકાન બંધ થઈ જશે. ત્યારે મને યાદ આવ્યું કે મેં બેગની અંદર મારા સાઇઝનો કાગળ રાખ્યો નથી. મારા પતિને પસંદ ન હતું કે દરજી મારો માપ લે, તેથી હું સાઇઝનો કાગળ તેમાં રાખી દેતી હતી. તેથી જ મેં નોકરને રોક્યો અને કહ્યું, રાહ જુઓ, સાઇઝનો કાગળ લાવું છું, અને દરજીને કહેજે કે આ માપ પ્રમાણે મારા કપડાં સિલાઈ કરે. છેલ્લી વખત પણ તેને કપડાં ફિટ કરી નાખ્યા હતા, પણ કોણ જાણે નોકર કયા ખ્યાલમાં હતો. તેને કહ્યું, રહેવા દો માલકિન, હું તમારી સાઇઝ જાણું છું. આ સાંભળી મારો શ્વાસ થંભી ગયો. જ્યારે મારા પતિએ આ સાંભળ્યું ત્યારે તે ઝડપથી બહાર આવ્યા અને નોકરનો કોલર પકડી લીધો, અને હું આ બધું જોતી રહી. મને એટલી શરમ આવી કે હું તે બંનેને રોકી શકી નહીં. મારા પતિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને તે નોકરને પૂછવા લાગ્યો, તને તેની સાઇઝ કેમ ખબર છે? શું તે તો તારી માલકિન સાથે? મારા પતિની આ અધૂરી લાઈન પર મારા હોશ ઉડી ગયા. જ્યારે મારા પતિ નોકરની ગરદન પર ખૂબ જ મજબૂતીથી હાથ રાખી રહ્યા હતા, તેથી તે જવાબ આપી શક્યો નહીં. હું તેને મુક્ત કરવા આગળ આવી અને મારા પતિને કહ્યું કે તમે આ શું કરો છો? તેની ગરદન છોડી દો, નોકર મળી જશે તો તમને જેલમાં જવું પડશે. મારી વાત પર મારા પતિ વધુ ગુસ્સે થયા અને ખાઈ જવાવાળી નજરે નોકર સામે જોવા લાગ્યા અને બોલ્યા કે
હું આ હરામીને જીવતો નહીં છોડું. જવાબ આપ, તું મારી પત્નીની સાઈઝ કેવી રીતે જાણે છે? મારા પતિ આટલા ગુસ્સામાં હતા, મને એવું લાગતું હતું કે તે નોકરને મારી નાખશે. મેં મારા પતિને કહ્યું, તેની ગરદન તો છોડો, ત્યારે જ તે જવાબ આપશે ને. મારા પતિ કદાચ સમજી ગયા કે હું શું કહું છું, તેથી જ મારા પતિએ નોકરને છોડી દીધો. તે નોકર મારા પતિના ગુસ્સાથી ડરી ગયો હતો, તેથી જ તેણે કહેવાનું શરૂ કર્યું, માલિક, મને માલકિનની સાઈઝ ખબર છે, કારણ કે છેલ્લી વાર મેં કપડાંની અંદર રાખેલો કાગળ વાંચી લીધો હતો. તેણે અમને બંનેથી નીચું જોવાનું શરૂ કર્યું. ભૂલ તો તેનાથી થઈ ગઈ હતી, પણ આ એટલી મોટી ભૂલ નહોતી કે તેનો જીવ છીનવાઈ જાય. એટલા માટે મેં નોકરને કહ્યું કે હવે મારો સામાન ખોલીને કોઈ દિવસ જોઈશ નહીં. આટલું સાંભળી નોકર દરવાજા તરફ ભાગવા લાગ્યો. જ્યારે મારા પતિએ મારી સામે જોયું અને રૂમમાં ચાલ્યો ગયો. તે એક દિવસની વાત નહોતી, દરરોજ કંઈક એવી વાત થતી જેથી મારા પતિ ગુસ્સે થઈ જતા અને તે મને કહેતા હતા કે ઘરમાં આટલો સુંદર અને યુવાન નોકર રાખ્યો છે, તેને બહાર ફેંકો, નહીં તો લોકો વાતો કરશે. પણ મેં મારા પતિની વાત બિલકુલ ન માની, કારણ કે આ નોકરના આવ્યા પછી જાણે હું ઘરમાંથી મુક્ત થઈ ગઈ હતી. તે બહારના કામ તો કરતો, પણ સાથે મારા ઘરના કામ પણ કરતો. ક્યારેક તે મારા કપડાં ધોઈ નાખતો અને ઇસ્ત્રી કરતો. ક્યારેક હું થાકી જતી તો મારા વાળમાં તેલ લગાવીને માલિશ કરી દેતો. જ્યાં સુધી તે ઘરે હોય ત્યાં સુધી મને કોઈ ચિંતા કરવાની જરૂર નહોતી. પરંતુ નોકર રાત્રે 9 વાગ્યા પછી ઘરે જતો હતો, કારણ કે તેની માતા ઘરમાં એકલી રહેતી હતી. તેના પિતાનું અવસાન થયું હતું અને તેને કોઈ ભાઈ બહેન ન હતા, આથી તેની માતા ઘરે એકલી રહેતી હતી. એટલા માટે તે 9 વાગ્યા સુધીમાં તેના ઘરે જતો રહેતો. તેથી જ હું વારંવાર નોકરને કહેતી કે તું યુવાન અને સુંદર છે, કોઈ છોકરી સાથે લગ્ન કર, જેથી તારી પત્ની તારા ગયા પછી તારી માતાની સંભાળ રાખી શકે. પણ આ સાંભળીને તે દર વખતે આ જ કહેતો હતો કે માલકિન, દરેક છોકરીનું સપનું હોય છે કે લગ્ન પછી તેની બધી ઈચ્છાઓ પૂરી થાય. મારી પાસે લગ્ન માટે પૈસા નથી, હું નથી ઈચ્છતો કે મારી પત્નીને કોઈ વસ્તુની જરૂર પડે, એટલા માટે મારે થોડા પૈસા બચાવવા જોઈએ, પછી હું લગ્ન કરીશ. આ સાંભળીને મને થતું, તેની ઉંમર તો ઘણી નાની છે પણ વાતો તો સમજદાર જેવી કરે છે. મેં મારા પતિની સામે નોકરના બહુ વખાણ કર્યા ન હતા, કારણ કે પછી મારા પતિ ગુસ્સે થઈ જતા. પરંતુ મારી એક મિત્ર હતી જેની સાથે હું ઘણીવાર નોકરની વાતો શેર કરતી હતી. તેને કહ્યું, મને પણ તારા નોકરને જોવાનું મન થાય છે. હું પણ તેને મજાકમાં કહેતી કે કોઈ દિવસ મારા ઘરે આવી જા. એક દિવસ તે ખરેખર મારા ઘરે આવી ગઈ. હું મારી મિત્રને જોઈને ખૂબ ખુશ થઈ, જ્યારે તે મારા નોકરને જોઈને ખુશ હતી. નોકરે ઝડપથી તેના માટે ભોજન તૈયાર કર્યું. તે મારી મિત્રને ખૂબ પસંદ આવ્યું હતું. આમ તો નોકર બહુ જમવાનું બનાવતો ન હતો, કારણ કે મારા પતિને મારા દ્વારા બનાવેલ ભોજન જ પસંદ હતું. પણ જ્યારે પણ મારા ઘરે મહેમાનો આવતા અને હું તેમની સાથે વાતચીતમાં વ્યસ્ત થઈ જતી, ત્યારે તે જમવાનું બનાવી આપતો. નોકર દ્વારા તૈયાર કરેલું ભોજન ખાધા પછી મારા મિત્ર મારા નોકર માટે પાગલ બની ગઈ અને મને કહેવા લાગી, મને તારો આ નોકર આપ, બદલામાં હું તને મારી નોકરાણી આપીશ, આ તો બહુ સારું ભોજન બનાવે છે. આ સાંભળીને હું હસી અને મારી મિત્રને કહ્યું કે મને આ નોકર બહુ મુશ્કેલીથી મળ્યો છે, આજના જમાનામાં આવો શરીફ અને વફાદાર વ્યક્તિ કેવી રીતે મળી શકે, તેથી જ હું તેને કોઈને આપીશ નહીં. પણ મારી મિત્ર જીદ કરવા લાગી, તેથી થાકીને મેં કહ્યું, ઠીક છે, લઈ જા કોઈ પણ રીતે. મારા પતિ તેને બહુ પસંદ નથી કરતા, તેને જવાથી મારા પતિ ખુશ થશે અને તને દિવસ રાત દુઆ આપશે. આટલું કહી હું હસવા લાગી અને મેં નોકરને બોલાવ્યો. પછી જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે મારી મિત્રએ તેને કહ્યું, તું મારો નોકર બની જા, હું તને સારો પગાર આપીશ. પણ મારા મિત્રની વાત સાંભળીને નોકર ગભરાઈને મારી સામે જોવા લાગ્યો. મેં તેને કહ્યું કે હું તને ઘરેથી જવા દેવા નથી માંગતી, પણ મારી આ મિત્ર મને બહુ વહાલી છે, હું તેની વાત ટાળી શકતી નથી. આ સાંભળીને નોકર બોલવા લાગ્યો, માલકિન, હું તમને ક્યારેય છોડીશ નહીં. તે પછી મારી મિત્રએ તેને ખૂબ વિનંતી કરી, ડબલ પગારની લાલચ પણ આપી, પણ તે નોકર માન્યો નહીં અને મારી મિત્ર ઉદાસ થઈને પાછી ચાલી ગઈ. તે દિવસે મને ખબર પડી કે આ નોકર બહુ વફાદાર છે. તે મારા ઘરમાં ખૂબ ઓછા પગાર પર કામ કરતો હતો, પણ ડબલ પગારનું કહેવા છતાં તે મને છોડીને મારી મિત્રના ઘરે ગયો ન હતો. એટલા માટે
મેં જાતે નોકરનો પગાર વધારી દીધો. જ્યારે નોકરે આ સાંભળ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થયો. પરંતુ આ બાબતે મારા પતિ અને મારી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. તે આમ પણ નોકરને ઘરની બહાર ફેંકી દેવાનું બહાનું શોધી રહ્યા હતા, પણ મેં તેનો પગાર વધારી દીધો હતો. આ સાંભળીને પતિ ગુસ્સે થઈ ગયા અને ફરીથી તેવા જ શબ્દો કહેવા લાગ્યા કે હું મફતમાં પૈસા નથી કમાવતો, કે તે આ નોકરનો પગાર મફતમાં વધારી દીધો છે. મારા પતિની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો, કારણ કે તેણે જે કહ્યું હતું તે સાવ ખોટું હતું. નોકર આખો દિવસ કામ કરતો હતો, તેથી મેં તેનો પગાર વધાર્યો હતો. મેં તેનો પગાર મફતમાં વધાર્યો ન હતો, પણ જો હું મારા પતિ સામે દલીલ કરતી તો તેમને લાગત કે હું ફરીથી નોકરનો પક્ષ લઈ રહી છું. તેથી જ હું ચૂપ રહી. હું જાણતી હતી કે મારા પાડોશની પૂનમ આંટી એ મારા પતિને મારા નોકર સામે ઉશ્કેર્યા હતા, કારણ કે જ્યારે પણ તે અમારા ઘરે આવતી ત્યારે તે નોકરને જોઈને તમામ પ્રકારની ટિપ્પણીઓ કરતી હતી કે યુવાન નોકર અને માલકીન વચ્ચે આવા અફેરો હોય છે. આ સાંભળી મારા પતિ ગુસ્સે થઈ જતા. મારા પતિ મારા કરતાં બીજાની વાત પર વધુ વિશ્વાસ કરતા તે મારા અને નોકર વચ્ચેના સંબંધને શકથી જોવા લાગ્યા હતા. જ્યારે હું નોકર સાથે કિચનમાં હતી ત્યારે તે દરવાજે આવીને ઊભા રહી જતા. જ્યારે પણ હું નોકરને કોઈ પણ બાબતમાં સલાહ આપતી ત્યારે મારા પતિ ગુસ્સે થઈ જતા કે મેં નોકરને વધારે પડતો માથે ચડાવ્યો છે. જો કે તે એકદમ સીધો હતો, તે આ દુનિયામાં સાવ એકલો હતો, પરંતુ મારા પતિને તેના પર શંકા થવા લાગી હતી. એટલા માટે તેણે નોકરને અમારા રૂમમાં આવવા દેવાનું બંધ કરી દીધું હતું. પણ આટલા મહિનાઓ પછી નોકર પણ સમજી ગયો કે મારો માલિક કડક વ્યક્તિ છે, એટલા માટે તે તેમનાથી દૂર રહેતો હતો. પરંતુ મારા પતિના ઓફિસે જતાની સાથે જ તેમની દરેક લાગણીઓ વિશે તે મારી સાથે વાત કરતો હતો. નોકરને અમારા ઘરે આવ્યાને 1.5 વર્ષ વીતી ગયું હતું. જ્યારે એક દિવસ તે કામ પર આવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતો હતો અને કહેવા લાગ્યો, માલકીન, મારી માતાએ મારા લગ્નની તારીખ નક્કી કરી છે. આટલું કહીને તે શરમાવા લાગ્યો. જ્યારે મેં તેને અભિનંદન પાઠવ્યા તો તેણે ડરીને મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું કે મારે પણ તમારાથી એક કામ છે. તે પછી હું સમજી ગઈ કે તેને શું કામ છે. એટલા માટે મેં જાતે જ તેને કહ્યું કે પૈસાની ચિંતા ન કરો, લગ્ન માટે તને જેટલા પણ પૈસાની જરૂર પડશે તે હું તને આપીશ. પણ મારી વાત સાંભળીને તે હસ્યો અને કહેવા લાગ્યો, માલકીન, તે પૈસા વિશે નથી. ખરેખર તમે જાણો છો કે મારી માતા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી, અને તે પણ વૃદ્ધ છે. તે આખો સમય બીમાર રહે છે. મારી કોઈ બહેન કે ભાભી નથી, તેથી જ મને લગ્નની ખરીદી કેવી રીતે કરવી તે ખબર નથી. નોકરની વાત સાંભળ્યા પછી મને તેનો સંપૂર્ણ અર્થ સમજાયો, પરંતુ સમસ્યા મારા પતિ સાથે હતી. જો તેને ખબર પડી કે હું નોકરના લગ્નની ખરીદી કરવા જાઉં છું તો તે ફરી ગુસ્સે થશે. પણ નોકર આશાભરી નજરે મારી સામે જોઈ રહ્યો હતો, તેથી મેં ના પાડવાનું યોગ્ય ન માન્યું અને તેને કહ્યું કે કાલે હું તેની સાથે બજારમાં જઈશ અને તેની દુલ્હન માટે બધી ખરીદી કરી લાવીશ. એ સાંભળીને તેને આનંદ થયો. તેને ખુશ જોઈને મને પણ સારું લાગ્યું. પરંતુ તેના જતાની સાથે જ હું વિચારવા લાગી કે કાલે હું મારા પતિને શું બહાનું બનાવીશ. આમ તો મારા પતિ આખો દિવસ ઓફિસમાં જ રહેતા હતા, પણ હું જાણતી હતી કે હું નોકર સાથે ઘરથી જઈશ અને બીજી બાજુ પાડોશની પૂનમ કાકી મારા પતિને ફોન કરીને કહેશે કે તારી પત્ની નોકર સાથે બજાર ગઈ છે. પણ મેં નોકરને વચન આપ્યું હતું, તેથી જ મારે તેને કોઈ પણ ભોગે પૂરું કરવાનું હતું. તેથી જ મેં વિચાર્યું કે પતિને જાણ કર્યા વિના હું નોકર સાથે બજારમાં જાઉં છું. જો તેને ખબર પડશે તો હું તેને બધું કહીશ અને તેનો ગુસ્સો પણ સહન કરીશ. પરંતુ જો મારા પતિને આ વાતની જાણ નહીં થાય તો હું ચૂપ રહીશ. મારા પતિ વહેલી સવારે ઘરની બહાર નીકળ્યા કે તરત જ નોકર મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ચાલો માલકીન. આ સાંભળીને હું તરત જ તૈયાર થઈ ગઈ હતી અને ઘરને તારું માળી દીધું અને બજારમાં પહોંચી ગઈ. નોકર પાસે ઘણા પૈસા હતા જે તેણે સમય સાથે બચાવી લીધા હતા, તેથી તે કહેવા લાગ્યો, માલકીન, તમે મોંઘા અને સુંદર કપડાં પહેરો છો, મારી પત્ની માટે પણ તેવા જ ખરીદો. પૈસાની ચિંતા ન કરશો, કારણ કે મેં મારી પત્નીને વચન આપ્યું છે કે અમારા લગ્ન ધામધૂમથી થશે. નોકર પોતાના લગ્નથી ખૂબ જ ખુશ હતો.
તેથી જ હું તેની વાત સાંભળી મોંઘી દુકાને ગઈ અને તેની પત્ની માટે કપડાં ખરીદવા લાગી. તેણે તેની પત્ની માટે ઘણા કપડાં ખરીદવા હતા, તેથી જ અમને આખો દિવસ લાગ્યો. અમે 2 વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે મેં નોકરને કહ્યું કે તમારા સાહેબ આવી રહ્યા છે, એટલા માટે તમે ઘરે બધા કપડાં લઈ જાઓ અને તમારી માતાને બતાવો. પણ તે કહેવા લાગ્યો, મારી પત્નીની ઊંચાઈ તમારા જેટલી છે, તો મને આ કપડાં પહેરીને બતાવો જેથી મને ખ્યાલ આવે. જો ફેરફારો કરવાની જરૂર હોય તો અમે તેને આજે જ પૂર્ણ કરીશું. આ તમામ કપડાં ખૂબ જ મોંઘા અને સુંદર હતા, તેથી જ મને પણ બહુ ગમ્યા. મેં પણ વિચાર્યું કે હું તેને પહેરું કે તે મારા પર કેવા લાગે છે. નોકરની વિનંતી પર મેં એક ડ્રેસ ઉપાડ્યો અને બાથરૂમમાં ગઈ. પરંતુ જ્યારે હું બહાર આવી ત્યારે મને આઘાત લાગ્યો, કારણ કે મારા પતિ નોકર સાથે ઊભા હતા. જ્યારે તેણે મને દુલ્હનના લહેંગામાં જોઈ ત્યારે તે નોકર પર ચીસો પાડવા લાગ્યા અને તેને પૂછવા લાગ્યા કે આ બધું શું થઈ રહ્યું છે, મારા ઘરમાં કોના લગ્ન છે. માલિકને ગુસ્સે થયેલો જોઈને નોકર ડરી ગયો અને કહેવા લાગ્યો, માલિક મારા લગ્ન છે અને આ મારી પત્નીના કપડાં છે. આ સાંભળીને મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું, બરાબર, મારા જતાં તું તેની પત્ની બની જાય છે. નોકર ગભરાઈ ગયો અને મારા પતિને વાસ્તવિક વાત કહેવાનો પ્રયત્ન કર્યો કે માલિક તમે ખોટું સમજો છો, એવું કંઈ નથી. પણ મારા પતિએ નોકરને થપ્પડ મારીને કહ્યું કે તને તો હું પોલીસને સોંપીશ, કારણ કે મને તો પહેલા દિવસથી જ તારા પર શંકા હતી. એમ કહીને મારા પતિએ તેના એક મિત્રને ફોન કર્યો જે પોલીસમાં હતો. તેણે તેના મિત્રને ઘરે બોલાવ્યો અને તેને કહ્યું કે મારા નોકરની ધરપકડ કરો, કારણ કે તેણે મારા ઘરમાંથી ચોરી કરી છે. આ સાંભળીને નોકર ખૂબ માફી માંગી અને આવું ન કરવા કહ્યું. પરંતુ પોલીસે નોકરની ધરપકડ કરી હતી અને તેને ખૂબ માર મારવામાં આવ્યો અને પછી પોલીસે ચોરીના આરોપમાં તેને જેલમાં મોકલી દીધો. હું આ બધું જોઈ રહી હતી, પરંતુ આજે હું મારા નોકરને બચાવી શકી નહીં, કારણ કે મને લાગ્યું કે મારું ઘર જોખમમાં છે. મારે મારો સંબંધ અને ઘર પણ બચાવવાનું હતું. આ વાત મેં મારા પતિને કહેવાની કોશિશ કરી કે તમે ખોટું સમજો છો, તેના લગ્ન થવાના હતા તેથી જ તેણે મને તેની પત્ની માટે કપડાં ખરીદવા કહ્યું અને હું તે કપડાં ચેક કરી રહી હતી જ્યારે અચાનક તમે રૂમમાં આવ્યા અને તમે ખોટું સમજવા લાગ્યા. મારા જવાબમાં મારા પતિએ મને કહ્યું કે હું શું મૂર્ખ છું જેથી તું મને આવું કહે છે, હું કોઈ દૂધ પીતો બાળક નથી. મેં તને પહેલા દિવસથી જ મનાઈ કરી હતી કે આ નોકરને ઘરમાં ન રાખ, પણ તે મારો એક પણ શબ્દ સાંભળ્યો નહીં. મેં મારા પતિને ગુસ્સે થતા જોયા તો હું ઝડપથી તેની તરફ આગળ વધી અને તેને ઠંડા કરવાનો પ્રયાસ કર્યો અને મેં તેને કહ્યું કે મહેરબાની કરીને હું તમને બધું પછી કહીશ, પહેલાં તમે તમારા મિત્ર સાથે વાત કરો અને તેને કહો કે અમારા નોકરને છોડી દે, કારણ કે તેની માતા ખૂબ જ બીમાર છે અને તે નોકરના કાલે લગ્ન છે. જો તે પોલીસ સ્ટેશનમાં રહેશે તો તેના લગ્ન તૂટી જશે. મારી વાત સાંભળીને મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે લગ્ન તૂટે તો તારા માટે સારું રહેશે, તું મને છોડીને તે નોકર સાથે લગ્ન કર, આમ પણ તને તે ખૂબ પસંદ છે. મારા પતિના મોઢેથી આવા ગંભીર આરોપો સાંભળીને હું શરમથી પાણી પાણી થઈ ગઈ અને મેં કહ્યું કે તમે કેવી બેશરમ વાતો કરો છો. તો પતિ કહેવા લાગ્યો કે હું નહીં પણ તું બેશરમ બની ગઈ છે, પતિ હોવા છતાં નોકર સાથે અફેર રાખે છે, જો તારે આ નોકર સાથે રહેવું હોય તો હું તને અત્યારે જ તલાક આપી દઉં છું. મારા પતિના આવું કહેવાથી મેં તેના પગ પકડી લીધા. મેં કહ્યું, તમે મારા પર વિશ્વાસ રાખો, હું તમને પ્રેમ કરું છું. હું રડતી રહી, પરંતુ મારા પતિએ મને ન સાંભળી અને મને છોડી દીધી. હું મારી માતાના ઘરે આવી અને વિચારવા લાગી કે બિચારા નોકરના પણ લગ્ન તૂટી ગયા હશે, એક નાનકડી ભૂલે અમારા બંનેની દુનિયા બરબાદ કરી નાખી હતી. પછી ઘણા મહિનાઓ પછી મારા પતિ મારા માતા પિતાના ઘરે આવ્યા અને કહ્યું કે એ નોકરની માં અમારા ઘરે આવી હતી, તેણે મને તેના પુત્રના લગ્ન વિશે બધું કહ્યું. પછી મને સમજાયું કે મેં મારી ઉતાવળમાં મોટો ગુનો કર્યો છે, તેથી જ હું તરત જ પોલીસ સ્ટેશન ગયો અને નોકરને છોડાવ્યો, કારણ કે તે નિર્દોષ હતો. મારા પતિને હવે તેની ભૂલ સમજાઈ રહી હતી, પણ હવે શું, મારું ઘર તો બરબાદ થઈ ગયું હતું અને હવે હું ઈચ્છું તો પણ મારા પતિ સાથે જઈ શકતી ન હતી. થોડા દિવસો પછી
મારા પતિ ફરીથી મારા માતા પિતાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ચાલો ઘરે ચાલો, પણ મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે તેણે પોતે સંબંધનો અંત લાવી દીધો ત્યારે હું તેની સાથે ફરીથી કેવી રીતે જીવી શકું? આમ જ મહિનાઓ વીતી ગયા. એક દિવસ મારા પતિ ફરી મારી પાસે આવ્યા અને કહ્યું કે ચાલો ઘરે ચાલો. મેં કહ્યું, જ્યાં વિશ્વાસ જ ન હોય ત્યાં હું કેવી રીતે જિંદગી વિતાવી શકું? અને ભવિષ્યમાં મારા પતિ મારા પર શંકા નહીં કરે તેની શું ગેરંટી હતી? તેથી જ મેં તેની સાથે જવાની ના પાડી. થોડા મહિના આમ જ વીતી ગયા અને પછી મને ખબર પડી કે નોકરના લગ્ન પણ તૂટી ગયા છે. એક દિવસ નોકર મારા ઘરે આવ્યો અને કહેવા લાગ્યો, માલકિન, જો તમે ઈચ્છો તો મારી સાથે લગ્ન કરી લો, હું તમને ખૂબ જ ખુશ રાખીશ. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરીશ. નોકરે મને એમ પણ કહ્યું કે મને પસંદ પણ કરે છે, પણ તેને ક્યારેય મને બોલવાની હિંમત નથી કરી. મેં તેની પાસે થોડો સમય માંગી લીધો હતો અને કાળજીપૂર્વક વિચારીને મેં નોકર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, કારણ કે તે યુવાન અને સુંદર હતો અને સાથે મને ખૂબ પ્રેમ પણ કરતો હતો. અને જ્યાં પ્રેમ અને વિશ્વાસ હોય તો જ વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે. તો મિત્રો, તમે શું વિચારો છો? તમને શું લાગે છે, મેં નોકર સાથે લગ્ન કરીને સાચું કર્યું અથવા મારે મારા પતિ પાસે પાછું જવું જોઈતું હતું? કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.